જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે જે સત્તર ઓક્ટોબર અને સત્તર ઓક્ટોબર બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડિયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવે જ છે તો મિત્રો ટોપિક પર આવીએ ટાઈમ તો આપણે બગાડતા જ નથી ચાલુ કરીએ સત્તર ઓક્ટોબર બે હજાર એકવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં અવિ બારોટનું નિધન થયું છે તેઓ કોણ હતા તો ફ્રેન્ડ અવિ બારોટ જે છે એ માત્ર અને માત્ર ઓગણત્રીસ વર્ષના ક્રિકેટર હતા ગઈકાલે હાર્ટ એટેક એટલે કે હૃદય હૃદયરોગના લીધે એમનું નિધન થયું છે છેલ્લા ઘણા સમયથી એવા ન્યૂઝ આવી રહ્યા છે એના પહેલા મયુરભાઈ જોશી જે પત્રકાર હતા એમએન ટીવીના ફ્રેન્ડ એમની પણ ઉંમર માત્ર પાંત્રીસ વર્ષ જેવી હતી અને એમને પણ એટેક આવ્યું હતું એમનું નિધન થયું હતું ખૂબ જ ખરાબ સમાચાર કહેવાય છે ઓગણત્રીસ વર્ષ અને પાંત્રીસ વર્ષ એ કંઈ જવાની ઉંમર નથી આપણે અવિ બારોટ ભાઈ જે છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ મિત્રો અવિ બારોટ સૌરાષ્ટ્રના ક્રિકેટર હતા ઓગણત્રીસ વર્ષની વયે એમને હાર્ટ એટેકથી નિધન થયું છે અને તેઓ વિકેટકીપર બેટ્સમેન હતા એક વર્ષ પહેલા જ અવિ બારોટના લગ્ન થયા હતા નેક્સ્ટ છે હાલમાં ગુજરાતની સિત્તેર વર્ષની મહિલાએ લગ્નના પિસ્તાલીસ વર્ષ પછી ટેસ્ટ ટ્યુબ થકી બાળકને જન્મ આપ્યું છે તેમનું નામ શું છે તો ફ્રેન્ડ જીવુબેન રબાડી જે છે એ કચ્છના જીવુબેન રબાડીએ એમના લગ્નના સિત્તેર વર્ષ પછી સોરી પિસ્તાળીસ વર્ષ પછી સિત્તેર વર્ષ એમની ઉંમર છે લગ્નના પિસ્તાલીસ વર્ષ પછી ટ્યુબ બેબી થકી બાળકને જન્મ આપ્યો છે ટેસ્ટ્યુબ બેબીમાં આઈવીએપ ટેકનિકનો ઉપયોગ થાય છે આઈવીએપનું પૂરું નામ છે વિટ્રો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન બરાબર આઈવીએફ ટ્રીટમેન્ટ થકી માતા બને છે અને એનું

એઉલ પકીર જેમાલુદીન અબ્દુલ કલામની જન્મ જેંતી પંદર ઓક્ટોબરના રોજ હોય છે અને એમની જન્મ જેંતી નિમિતે વર્ષ બે હજાર દસથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વિશ્વ વિદ્યાર્થી દિવસની શરૂઆત કરવામાં આવી ફ્રેન્ડ આ વખતે એપીજે અબ્દુલ કલામની નેવમી જન્મ જયંતિ મનાવવામાં આવી એમનો જન્મ પંદર ઓક્ટોબર ઓગણીસો ને રોજ તમિલનાડુમાં થયું હતું પંદર ઓક્ટોબરના રોજ બીજા બે દિવસ પણ તમારે યાદ રાખવાના છે એક છે છે આંતરરાષ્ટ્રીય ગ્રામીણ ગ્રામીણ મહિલા મહિલા દિવસ દિવસ બીજું છે ગ્લોબલ વોશિંગ ડે આ બંને પણ યાદ રાખો ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ તમામ માટે મુખ્યમંત્રી સ્વાસ્થ્ય યોજના શરૂ કરી છે તો રાઈટ આન્સર છે મણિપુર હાલમાં મણિપુરના જે મુખ્યમંત્રી છે એમણે તમામ માટે મુખ્યમંત્રી સ્વાસ્થ્ય યોજના શરૂ કરી છે હવે મણિપુરની વાત થઈ તો મણિપુરના सीएम કોણ છે મિત્રો એ છે એન બિરેનસિંહ મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ ને ગવર્નર છે લાહ ગણેશન મણિપુરમાં લાઈ હરોવા તહેવાર મનાવવામાં આવ્યો મણિપુરમાં લોકટક ઝીલ આવેલી છે મણિપુરમાં કિબુલ લમજોવા અને સિરોઈ નેશનલ પાર્ક આવેલા છે હાલમાં મીરાબાઈ ચાનુને મણિપુર સરકારે એ પણ બનાવી એ તમામ વસ્તુ તમારે યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ એક્ઝામ ટુડેનો સિક્સ મંથ કરંટ અફેર પીડીએફ માત્ર સો રૂપિયામાં તમે પીડીએફ લઈ શકો ઇમ્પોર્ટન્ટ છે પોલીસ સચિવાલય તલાટી જીપીએસસી બધા જ એક્ઝામમાં

એ બન્યા છે એ કે ગોયલ એ કે ગોયલ જે છે એ ભારતીય બેંક સંઘ ઇન્ડિયન બેંક ફેડરેશનના નવા અધ્યક્ષ બન્યા છે એ કે ગોયલ યુકો બેંકના મેનેજિંગ ડાયરેક્ટર છે હાલમાં ફ્રેન્ડ ભારતીય બેંક સંઘની વાત કરીએ તો એની સ્થાપના નાઇન્ટીન ફોર્ટી સિક્સમાં થઈ હતી ઓગણીસો ને છેતાલીસમાં એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ કરતા હાલમાં એના સી છે સુનિલ મહેતા પચીસ ઓક્ટોમાં હુન્નર હાટ મેળા થી પચીસ ઓક્ટોબર સુધી ઉત્તર પ્રદેશના રામપુરમાં હુનર હાટ મેળાનું આયોજન થશે તમને ખબર હશે કે આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે આપણા દેશમાં આ હુનર હાટ મેળો આઝાદી અમૃત જ ભાગ છે ફ્રેન્ડ ઉત્તર પ્રદેશની વાત ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે ઇલેક્શન છે હાલમાં ત્યાંના સીએમ છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ગવર્નર છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ જે ગોમતી નદીના કિનારે આવેલું છે ફ્રેન્ડ ઉત્તર પ્રદેશ જે છે ઉત્તર પ્રદેશમાં મંડુવાડી રેલ્વે સ્ટેશન નામ બદલીને બનારસ રેલવે સ્ટેશન કરી દેવામાં આવે છે ઉત્તર પ્રદેશમાં કાલા નમક ચાવલ મહોત્સવ મનાવવામાં આવે છે નવીન રોજગાર છત્રી યોજનાની શરૂઆત પણ ઉત્તર પ્રદેશમાં થઈ છે નેક્સ્ટ છે હાલમાં કોણે સ્વચાલિત ઇન્જન ભરવાની ટેકનિક યુફીલ લોન્ચ કરી છે

હાલમાં એના એમડી છે અરુણ કુમાર સિંઘ નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ મંદિરના ગરેડાને પીગાળવાની યોજના શરૂ કરી છે તો એના રાઈટ આન્સર છે એમાં તમિલનાડુ હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રીએ મંદિરના ગરેડાને પીગાળવાની યોજના શરૂ કરી દીધી છે તમિલનાડુના સીએમ છે એમ કે સ્ટાલિન ગવર્નર છે આર એન રવિ આ તમે યાદ રાખજો નવા બન્યા છે આર રવિ તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ અને ચેન્નઈમાં કયું બીચ આવેલું છે ચેન્નાઈમાં મરીના બીચ આવેલું છે ફ્રેન્ડ તમિલનાડુમાં આદિપુરમ નામનો તહેવાર મનાવવામાં આવે છે બરાબર એ પણ તમારે યાદ રાખવાનું અંગદાન અને માછલી ઉત્પાદનમાં તમિલનાડુ નંબર છે નેક્સ્ટ જ્યારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હાજર એકવીસમાં ભારત કયા સ્થાને રહ્યું ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હાજર એકવીસમાં ભારત એકસો ને એકમાં નંબરે રહ્યું છેલ્લા વર્ષે ભારતની રેન્કિંગ હતી નાઇન્ટી ફોર ને આ વખતે થઈ ગઈ છે એકસો

એના પછી એનું હેડક્વાર્ટર જે છે એ મુંબઈ બન્યું હાલમાં એના ગવર્નર છે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ પચીસમાં નંબરના ગવર્નર છે વાત એક્સિસ બેંકની કરીએ તો એક્સિસ બેંકની સ્થાપના નાઇન્ટીન નાઇન્ટી થ્રીમાં થઈ હતી એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે હાલમાં એના એમડી છે અમિતાભ ચૌધરી નેક્સ્ટ હાલમાં કોણે પોતાની નવી પુસ્તક ધ નટમક્સ સ્કર્સ પેરેબલ્સ ફોર અ પ્લેનેટ ઇન ક્રાઇસિસ લખી છે એ છે અમિતાભ ઘોષ હાલમાં અમિતાભ ઘોષે નવી પુસ્તક ધ નટમક સ્કર્સ પેરાબલ્સ ફોર અ પ્લેનેટ ઇન ક્રાઇસિસ લખી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આ પ્રશ્નો નેક્સ્ટ છે હાલમાં ડીઆરડીઓની કઈ લેબમાં અબ્દુલ કલામ પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન થયું તો ફ્રેન્ડ ડીઆરડીઓની એક ટેકનિકલ લેબ આવેલી છે વિશાખાપટ્ટનમમાં અને વિશાખાપટ્ટનમમાં અબ્દુલ કલામની જન્મજયંતિ અત્યારે જ ગઈ છે ક્યારે પંદર ઓક્ટોબરના રોજ એમની જન્મજયંતિ નિમિત્તે અબ્દુલ કલામ પ્રેરણા સ્થળનું ઉદઘાટન થયું છે થઈ હતી નાઇન્ટીન ફિફ્ટી એટમાં એનું હેડક્વાર્ટર આવ્યું છે ન્યુ દિલ્હી ખાતે હાલમાં એના ચેરપર્સન છે જી સતીશ રેડ્ડી તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ હાલમાં બાળકોને કોવિડ વેક્સિન આપવા વાળો પહેલો રાજ્ય કયો બન્યો છે

તો રાઈટ આન્સર છે એમાં સેમસંગ હાલમાં ફોબ્સ દ્વારા પ્રકાશિત વિશ્વની સર્વશ્રેષ્ઠ નિયોગતા રેન્કિંગમાં સેમસંગ ટોપ પર રહ્યું છે ફ્રેન્ડ તમારે મગજમાં એમ થતું હશે આ નિયોગતા રેન્કિંગ શું છે તો કોઈ પણ કંપની હોય એ કંપનીમાં જે કર્મચારી કામ કરે છે જે લોકો કામ કરે છે બરાબર તે કંપનીથી કેટલા સેટિસ્ફાઈડ છે કેટલા ખુશ છે એ લોકો બરાબર એના માટેની આ રેન્કિંગ છે તો સેમસંગમાં જે કર્મચારી કામ કરી રહ્યા છે તે સૌથી વધારે સુખી છે સૌથી વધારે ખુશ છે તેઓ સૌથી વધારે આનંદિત છે આ વિશ્વની વાત થઈ છે વાત ભારતની કરીએ તો ભારતમાં નંબર વન છે રિલાયન્સ બરાબર રિલાયન્સમાં જે કર્મચારી કામ કરે છે તે લોકો વધારે ખુશ છે મિત્રો બી મારું એવું માનવું છે ખુશી કોઈ જગ્યા પર ડિપેન્ડ કરતી નથી કોઈ નાનું કામ કરીને પણ ખુશ રહે છે અને કોઈ મોટું કામ કરીને પણ ખુશ રહેતા નથી તમે એક વસ્તુ જોઈ હશે ઘણી વખત કે જેટલા પણ સુસાઇડના બનાવ બને છે એ સુસાઇડના બનાવ મોસ્ટલી જે છે એ હાઈ ક્લાસ લોકોમાં બને છે મિડલ મિડલ ક્લાસ લોકો લોકો અને જે નીચેના વર્ગના છે તે લોકો કરતા નથી તેઓ આ પોતાની જિંદગીને વધારે આરામથી અને વધારે ખુશીપૂર્વક જીવી રહે હોય છે જ્યારે જે વધારે પૈસા હોય આમ તેમનું એમને સ્ટ્રેસ પણ વધારે હોય ટેન્શન પણ વધારે હોય નેક્સ્ટ છે હાલમાં પંકજ કુમાર કઈ બેંકના ગેર કાર્યકારી અધ્યક્ષ બન્યા છે

તો માય પાર્કિંગ એપનું શુભારંભ કર્યું છે અનુરાગ ઠાકુર અનુરાગ ઠાકોર આપણા દેશના રમતગમત મંત્રી છે અનુરાગ ઠાકુરે આ એપની શરૂઆત કરી છે મિત્રો આ જે એપ છે એ લગભગ પાસઠ શહેરોમાં યુઝ થશે અને એમાં જે પાર્કિંગ ચાર્જ જે છે એ પણ ઓટોમેટિક કપાઈ જશે અનુરાગ ઠાકુર ભારતના ખેલ અને યુવા મામલોના મંત્રી છે નેક્સ્ટ છે હાલમાં આવેલા રિન્યુએબલ એનર્જી કન્ટ્રી એટ્રેક્ટિવનેસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને રહ્યું તો ફ્રેન્ડ આ ભારત જે છે એ ત્રીજા નંબરે રહ્યું છે રિન્યુએબલ એનર્જી કન્ટ્રી એટ્રેક્ટિવનિસ ઇન્ડેક્સમાં ભારત ત્રીજા નંબરે સ્થાને રહ્યું છે કન્સલ્ટન્સી ફોર્મ છે એક અંસ્ટ એન્ડ યંગ બરાબર ઈ આ બાર પાડે છે અને આ અઠાવન સંસ્કરણ છે રિન્યુએબલ એનર્જી કન્ટ્રી એટ્રેક્ટિવનિસ ઇન્ડેક્સનો કેટલામાં ફિફ્ટી એટમાં ફ્રેન્ડ પ્રથમ નંબરે અમેરિકા છે યુએસ અને બીજા નંબરે છે ચાઈના ભારત છે ત્રીજા નંબર નેક્સ્ટ છે હાલમાં વન ડે ક્રિકેટમાં બે વાર બેવડી સદી મારનાર વિશ્વનો ત્રીજો ખેલાડી કોણ બન્યો છે હેડ બરાબર સાઉથ ઓસ્ટ્રેલિયાના સુકાની છે ટ્રેવિસ હેડ બીજી વખત માર્યા છે આપણે પહેલા ઈસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે પણ માર્યા હતા બે હજાર પંદરમાં માં ફ્રેન્ડ વાત કરીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વન ડે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન કોના છે

પૂરી માહિતી સાથે એક પેરેગ્રાફ બનાવો ગૂગલ પર સર્ચ કરો બુક પર સર્ચ કરો એનાથી ફાયદો એ થશે કે તમે કોઈ પણ સર્ચ કરશો તો એનો વધારે ફાયદો તમને થશે અને થોડો ઘણો ફાયદો વાંચવાળાને પણ થશે વાંચવાળા તમે આજનો પ્રશ્ન છે આઈપીએલની ચૌદમી સિઝન નો ખિતાબ કઈ ટીમે જીત્યો ફ્રેન્ડ પૂરી માહિતી આપજો બરાબર આઈપીએલ ની ચૌદમી સંસ્કરણની ટીમનો ખિતાબ કોને જીત્યો પર્પલ કેપ કોને જીતી છે ઓરેન્જ કેપ કોણે જીતી છે મેન ઓફ ધ મેચ કોણ હતા ફાઇનલમાં જેટલી પણ માહિતી તમે મેક્સિમમ ભેગી કરી શકો એ પેરેગ્રાફ બનાવીને પછી કમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો પીડીએફ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે માત્ર સો રૂપિયામાં હું તમને છ મહિનાનું કરંટ પેપર આપું છું તમે કોઈ પણ એક મેગઝીન લેવા જાઓ તો નેવું રૂપિયાની નીચે તમને કોઈ મેગઝીન મળતી નથી મહિનાની આપણે છ મહિનાનું કરંટ પેપર માત્ર સો રૂપિયામાં આપીએ સાથે ઓલિમ્પિક પેરોલિમ્પિક અને કોવિડ નાઇન્ટીન જીકેની પીડીએફ પણ મળી જશે એના માટે નાઇન ફાઇવ વન જીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાંથી જોઈન કર લો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ